તો આજે આપણે ચર્ચા કરીશું નિર્દેશ પ્રેમની. તો નિર્દેશ પ્રેમ એ શું છે? તો અવલોકનકાર જ્યારે ગતિનો અભ્યાસ કરતો હોય ને, તો જે સ્થિતિમાં રહીને અવલોકનકાર ગતિનો અભ્યાસ કરતો હોય તેને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. દાખલા તરીકે તમે બસમાં બેસીને આગળ કારની ગતિનો અભ્યાસ કરતા હોય તો બસ એ તમારા માટે શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. તમે જમીન ઉપર ઊભા ઊભા કોઈ કારની ગતિનો અભ્યાસ કરતા હોય તો જમીન એ તમારા માટે શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. તો નિર્દેશ પ્રેમ કોને કહેવાય? તો અવલોકનકાર જે સ્થિતિમાં રહીને ગતિનો અભ્યાસ કરતો હોય તે સ્થિતિને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. તો આટલું યાદ રાખો, અવલોકનકાર જે સ્થિતિમાં રહીને ગતિનો અભ્યાસ કરતો હોય તે સ્થિતિને નિર્દેશ પ્રેમ કહે છે. તો તે સ્થિતિને આપણે શું કહીશું? નિર્દેશ પ્રેમ કહીશું. જો નિર્દેશ પ્રેમ જો લઈએ તો કેટલા પ્રકારની નિર્દેશ પ્રેમ હોય? તો નિર્દેશ પ્રેમ બે પ્રકારની છે. તો નિર્દેશ પ્રેમ બે પ્રકારની છે. એક ઝડપીય નિર્દેશ પ્રેમ, અને બીજી અઝડપીય નિર્દેશ પ્રેમ. આના વિશે ડિટેલમાં આપણે આના પછીના ચેપ્ટરમાં ભણીશું, પણ અત્યારે યાદ રાખો કે નિર્દેશ પ્રેમના કેટલા પ્રકાર છે. તો બે પ્રકાર છે, એક ઝડપીય નિર્દેશ પ્રેમ ને બીજો અઝડપીય નિર્દેશ પ્રેમ. તો નિર્દેશ પ્રેમ કોને કહેવાય? તો અવલોકનકાર જે સ્થિતિમાં રહીને ગતિનો અભ્યાસ કરતો હોય તે સ્થિતિને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. દાખલા તરીકે અવલોકનકાર બસમાં બેસી અને આગળની કારનો અભ્યાસ કરતો હોય તો બસ એ શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. અવલોકનકાર જમીન ઉપર ઊભો ઊભો કારની ગતિનો અભ્યાસ કરતો હોય તો પછી એ જમીન એ શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. તો અહીંયા આપણે જે નિર્દેશ પ્રેમ દર્શાવવા માટે આપણે શું લઈશું? તો દ્વિપરિમાણમાં જે સમતલ જે લેવામાં આવે તો એક્સ વાય સમતલ લેવામાં આવે છે નિર્દેશ પ્રેમ તરીકે. એક્સ વાય સમતલ લેવામાં આવે છે અને નિર્દેશ પ્રેમ તરીકે જો આપણે એક્સ વાય સમતલ લઈએ તો એક્સ વાય સમતલના ઉગમ બિંદુને અવલોકનકારનું સ્થાન કહેવાય. તો એક્સ વાય સમતલના ઉગમ બિંદુને આપણે શું કહીશું? અવલોકનકારનું સ્થાન કહીશું. દાખલા તરીકે આપણે એક્સ વાય સમતલ લઈએ, ધારો કે આ એક્સ વાય સમતલ છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. તો આ જે સમતલ બન્યું નિર્દેશ પ્રેમ કહેવાય. હવે આ ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુ એ શું થશે બોલો? અવલોકનકારનું સ્થાન છે. હવે કોઈ કણનું અથવા તો કોઈ કણનું તમે ગતિનો અભ્યાસ કરતા હોય તો કણનું સ્થાન નક્કી કરવા માટે, ટી સમયે કણનું સ્થાન નક્કી કરવા માટે આપણે શું લઈશું? સ્થાન સદિશ દોરવામાં આવે. તો અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષમાં સ્થાન સદિશ દોરવામાં આવે, એટલે કે અવલોકનકારની સાપેક્ષમાં અથવા તો ઉગમ બિંદુની સાપેક્ષમાં જે સદિશ દોરવામાં આવે, કણ સાથે જોડવામાં આવે, અથવા કણના સ્થાન સાથે જોડવામાં આવે તે અવલોકનકારની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરે છે. તે અવલોકનકારની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરે છે. પણ આ જે કણનું સ્થાન નક્કી કરે છે ને તેને શું કહેવાય? સ્થાન સદિશ કહે છે. આ કણનું સ્થાન નક્કી કરતા સદિશને કણનું સ્થાન સદિશ કહે છે.
જેને સંકેતમાં સદિશ આર વડે દર્શાવીએ છીએ। હવે જો આપણે નિર્દેશ પ્રેમની જરૂર ક્યાં પડે છે તો સાપેક્ષ વેગ નક્કી કરવા માટે નિર્દેશ પ્રેમની જરૂર પડે છે। તો સાપેક્ષ વેગ માટે નિર્દેશ પ્રેમની જરૂર પડે છે। અથવા ગતિના અભ્યાસ માટે નિર્દેશ પ્રેમની જરૂર પડે છે। અથવા ગતિના અભ્યાસ માટે નિર્દેશ પ્રેમની જરૂર પડે છે। હવે જો અહીંયા ધ્યાન આપો, હવે આપણે જે ચર્ચા કરવાની છે સાપેક્ષ વેગની, તો કોઈ કણનો બીજા કણની સાપેક્ષમાં જે વેગ હોય જે વેગ પ્રાપ્ત કરે તેને સાપેક્ષ વેગ કહેવાય। અથવા કોઈ કણનો બે જુદી જુદી એટલે કે જુદી જુદી નિર્દેશ પ્રેમની સાપેક્ષમાં જે વેગ પ્રાપ્ત કરે તેને સાપેક્ષ વેગ કહે છે। આનું આપણે જો એક્ઝામ્પલ લઈએ તો ધારો કે કોઈ કારની ગતિનો અભ્યાસ કરવાનો છે। ધારો કે આ કાર એ છે, આ રોડ છે, બરાબર આ કાર છે, એવું તમે સમજી લેજો। તો આ કાર એ છે, આ રોડ છે, પાછળ અહીંયા એક બસ છે, કાર આ દિશામાં ગતિ કરે છે, બસ પણ એ દિશામાં ગતિ કરે છે। હવે બસના આપણે બી વડે દર્શાવીએ। ધારો કે આ જમીન ઉપર ઉભેલો એક વ્યક્તિ છે, ધારો કે આ વ્યક્તિ છે, એને આપણે સી વડે દર્શાવી દઈએ। હવે કારની ગતિનો અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે જમીન ઉપર ઉભેલા વ્યક્તિને કારની ઝડપ અને બસમાં બેઠેલા વ્યક્તિને કારની ઝડપ કેવી રીતે જણાય તો જુદી જુદી જણાય। કેમ? કારણ કે નિર્દેશ પ્રેમ બદલાઈ ગઈ। બસમાં બેઠેલા વ્યક્તિ માટે બસ પણ એ દિશામાં ગતિ કરે છે, કાર પણ એ દિશામાં ગતિ કરે છે, તો બસમાં બેઠેલા વ્યક્તિને કારની ઝડપ કેવી જણાશે તો ઓછી જણાશે, જ્યારે જમીન ઉપર ઉભેલા વ્યક્તિને કારની ઝડપ વધારે જણાય છે। તો જો નિર્દેશ પ્રેમ બદલાણી તો વેગ પણ બદલાણો। તો આમ જો બસની સાપેક્ષમાં જમીનની સાપેક્ષમાં કારનો વેગ ગીધો હોય, બસની સાપેક્ષમાં કારનો વેગ ગીધો હોય, તો આને આપણે કેવો વેગ કહીશું? તો સાપેક્ષ વેગ કહીશું। શું કહીશું? સાપેક્ષ વેગ કહીશું। તો કણ કોઈ જુદી જુદી તો જુદી જુદી નિર્દેશ પ્રેમની સાપેક્ષમાં કણના વેગના આપણે કયો વેગ કહીશું? તો સાપેક્ષ વેગ કહીશું। અથવા કોઈ એક કણની સાપેક્ષમાં બીજા કણનો જે વેગ જે છે તેને પણ શું કહેવાય? સાપેક્ષ વેગ કહેવાય। તો જો અહીંયા ધ્યાન આપો, સાપેક્ષ વેગ માટે આપણે બે શક્યતાઓ લઈશું, બે નિર્દેશ પ્રેમ અને એક કણ માટે। સાપેક્ષ વેગ, હવે બે નિર્દેશ પ્રેમ લઈએ આપણે, તો જો આ એક નિર્દેશ પ્રેમ થઈ, આ નિર્દેશ પ્રેમને હું નિર્દેશ પ્રેમ એ વડે દર્શાવી દઉં, આ બીજી નિર્દેશ પ્રેમ છે, આ નિર્દેશ પ્રેમને આપણે બી વડે દર્શાવી દઈએ। ધારો કે અહીંયા કણ છે સી અથવા તો કણ પી છે। હવે અહીંથી આપણે અંતર લઈએ તો આ અંતરને આપણે શું આપણે દર્શાવીશું? નિર્દેશ પ્રેમ એથી અંતર, એટલે એને આપણે કહી દઈએ આરપીએ, બરાબર। અહીંથી આપણે જો અંતર લઈએ તો એને શું કહેવાય? આરપીએ કહેવાય। અહીંથી આટલું જે અંતર લેવામાં આવે તેને શું કહેવાય? આરબીએ કહેવાય। અને અહીંથી આટલું જે અંતર જે છે તેને આપણે શું કહીશું? આરપીબી કહીશું। પણ આ તો આપણે એક પરિમાણમાં બતાવી દીધું, પણ અહીંયા તો આપણે દ્વિપરિમાણમાં બતાવવું છે ને, તો આ કણ પીને હું અહીંયા લઈ લઉં
जो कर्णनु स्थान अहीं होय तो अहीं सदिशो तमारे एक सदिश आम दोरवो पड़े, बीजो सदिश तमारे आ रीते दोरवो पड़े अने त्रीजो सदिश आ रीते दोरवो पड़े। आम तमे जुदी जुदी निर्देश प्रेम माटे जो सदिश स्वरूपे जो दर्शाइए तो आ रीते दर्शाई शकाय। एनी आपणे एक बीजी आकृति दोरीए तो जो एनी आकृति आ रीते दोरी शकाय। धारो कि आ एक निर्देश प्रेम छे, आ निर्देश प्रेम ने हूँ निर्देश प्रेम ये वड़े दर्शाऊ। अहीं हूँ बीजे एक निर्देश प्रेम लो, आ निर्देश प्रेम ने आपणे बी वड़े दर्शाईए अने अहीं कण पी लेवामां आवे। धारो कि अहीं कण पी छे तो अहींथी जे अंतर जे छे आ सदिश ने आपणे शाना वड़े दर्शाईए तो आर पी बी वड़े दर्शाईए। अहींथी आ जे अंतर जे छे शाना वड़े दर्शावशो तमे आर बी ए वड़े दर्शाईए। और आ जे सदिश जे दोरवामां आवे ए सदिश ने शाना वड़े दर्शाववामां आवे बोलो आर पी ए वड़े दर्शाईशु। तो आना हेड उपर आनी पूंछ मूकी दीधी, हवे आनी पूंछना आनो हेड ने जोड़तो सदिश दोरीए तो आ परिणामी सदिश कहेवाય કે નહીં? तो परिणामी सदिश जो आ रीते दोराय तो आवी बे निर्देश प्रेम, धारो के बे निर्देश प्रेम ए ने बी छे, अहीं आपणे लखी દઈએ, धारो के बे निर्देश प्रेम ए अने बी छे तथा कण पी छे, कण पी नो हवे अहीं आपणे लखी दईए आर पी ए, आर पी एटले कण पी नो निर्देश प्रेम एनी सापेक्षमां स्थान सदिश निर्देश प्रेम एनी सापेक्षमां स्थान सदिश। त्यार पछी आर पी बी बराबर तमे शुं लखशो बोलो? तो सदिश आर पी बी बराबर शुं लखाय बोलो? कण पी नो, तो कण पी नो निर्देश प्रेम बी नी सापेक्षमां स्थान सदिश, बी नी सापेक्षमां स्थान सदिश। અને આર બી એ બરાબર શું લખીએ છીએ બોલો? નિર્દેશ પ્રેમ બી નો નિર્દેશ પ્રેમ એ ની સાપેક્ષમાં સ્થાન સદિશ કહેવાય, નિર્દેશ પ્રેમ બી નો નિર્દેશ પ્રેમ એ ની સાપેક્ષમાં સ્થાન સદિશ, કણ પી નો નિર્દેશ પ્રેમ બી ની સાપેક્ષમાં સ્થાન સદિશ, કણ પી નો નિર્દેશ પ્રેમ એ ની સાપેક્ષમાં સ્થાન સદિશ। તો અહીં આપણે શું લખીશું બોલો? નિર્દેશ પ્રેમ બી નો નિર્દેશ પ્રેમ એ ની સાપેક્ષમાં સ્થાન સદિશ। તો અહીંયા આપણને શું મળશે બોલો? સદિશ આર બરાબર, આના પર તમે વિચારો સૂત્ર કયું આવશે બોલો? સદિશ આર પી એ બરાબર સદિશ આર બી એ વત્તા સદિશ આર પી બી થાય કે ન થાય? આ બેના સરવાળા જેટલો આ સદિશ બને કે નહીં? ત્રિકોણનો નિયમ આપણે ભણી ચૂક્યા, તો આ બેના સરવાળા જેટલો આ સદિશ થશે? તો ત્રિકોણના નિયમ ઉપરથી જો સદિશોનો સરવાળો લઈએ તો પરિણામી સદિશ તમે આવું લખી શકો, સદિશ આર પી એ બરાબર સદિશ આર પી બી વત્તા સદિશ આર બી એ। આપણે તો વેગ શોધવાનો છે, તો આનું ટી ની સાપેક્ષમાં વિકલન કરતા ચલો ટી ની સાપેક્ષમાં વિકલન કરીએ તો શું લખાય બોલો? ડી બાય ડી ટી સદિશ આર પી એ બરાબર ડી બાય ડી ટી સદિશ આર પી બી વત્તા ડી બાય ડી ટી સદિશ આર બી એ। હવે જો આનું સમયની સાપેક્ષમાં વિકલન કરીએ તો વેગ મળે કે નહીં? તો વેગ વી પી એ થાય। આ સ્થાન સદિશનું સમયની સાપેક્ષમાં વિકલન કરીએ તો શું મળશે? વેગ વી પી બી મળે, અને આનું શું મળશે? વી બી એ, જ્યાં વી પી એ બરાબર શું લખીશું બોલો? કણ પી નો કણ એ ની સાપેક્ષમાં વેગ, શું લખાય બોલો? કણ પી નો નિર્દેશ પ્રેમ એની સાપેક્ષમાં વેગ, પછી વી પી બી બરાબર શું લખીશું બોલો? કણ પી નો નિર્દેશ પ્રેમ બી ની સાપેક્ષમાં વેગ।
અને ત્યાં પછી લખીએ તો VBA, તો VBA બરાબર શું લખીશું બોલો? તો નિર્દેશ પ્રેમ B નો, નિર્દેશ પ્રેમ A ની સાપેક્ષમાં વેગ, તો આ રીતે VPA, VPB અને VBA મળે. ચલો ખ્યાલ આવી ગયો. તો આ જે સૂત્ર મળ્યું એ સૂત્રને આપણે શું કહીશું? સાપેક્ષ વેગનું સૂત્ર કહીશું. બે જુદી જુદી નિર્દેશ પ્રેમ આપેલી હોય અને એક કણ આપેલો હોય ત્યારે આપણે જો સાપેક્ષ વેગ શોધવો હોય તો આ સૂત્રની મદદથી શોધી શકીએ. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે જો વાત કરીએ તો હવે આપણે શું કરીશું? બે કણ અને એક નિર્દેશ પ્રેમ હોય, બે કણ અને એક નિર્દેશ પ્રેમ માટે સાપેક્ષ વેગનું સૂત્ર મેળવો. તો જો એક જ નિર્દેશ પ્રેમ લેવાની તો અહીંયા આપણે એક જ નિર્દેશ પ્રેમ લઈ લીધી. એક્સ વાય સમતલ એ નિર્દેશ પ્રેમ કહેવાય કે ના કહેવાય? તો એક્સ વાય સમતલને આપણે નિર્દેશ પ્રેમ કહીએ છીએ. તો આ એક નિર્દેશ પ્રેમ થઈ. બે કણ જુદા જુદા લઈએ, એક કણ એ લઈએ, બીજો કણ બી લઈએ. હવે જો અહીંયા ધ્યાન આપો, એક સદિશ હું આ રીતે દોરું તો આ ધારો કે આ નિર્દેશ પ્રેમને આપણે ઓ વડે દર્શાવી દઈએ તો આને શું કહેવાય બોલો? સદિશ આર બી ઓ કહેવાય કે નહીં? આને શું કહેવાય બોલો? નિર્દેશ પ્રેમ ઓની સાપેક્ષમાં કણ બીનો સ્થાન સદિશ કહેવાય કે ના કહેવાય? જો આમ સદિશ દોરું તો શું કહેવાય બોલો? આને આર એ બી કહેવાય. કણ બીનો કણ એની સાપેક્ષમાં સ્થાન સદિશ કહેવાય. કણ બી કણ એનો કણ બીની સાપેક્ષમાં સ્થાન સદિશ આને આ રીતે લખાય. આને આપણે કઈ રીતે લખીશું બોલો? આ સદિશ દોરું તો આ સદિશને આપણે લખીશું સદિશ આર એઓ. આર એઓનો મતલબ શું થાય બોલો? તો કણ એનો નિર્દેશ પ્રેમ ઓની સાપેક્ષમાં સ્થાન સદિશ. તો અહીંયા આપણે લખી દઈએ કે ધારો કે બે કણ એને બી છે. તથા કણ એ અને બી છે તથા નિર્દેશ પ્રેમ ઓ છે. તમે કણ પી ને ક્યુ લો અને નિર્દેશ પ્રેમ એ લો તો એ ચાલે. તમારે ધારવાનું છે ને તમારે લખવાનું છે, એટલું યાદ રાખો. એટલે ધારવાનું કામે તમારું પૂરું કરવાનું અને એ પ્રમાણે પછી લખવાનું. હવે અહીંયા હું લખું છું, જુઓ સ્થાન સદિશ આર બી ઓ શું લખશો બોલો? કણ બી નો નિર્દેશ પ્રેમ ઓની સાપેક્ષમાં વેગ, સોરી સ્થાન સદિશ નિર્દેશ પ્રેમ ઓની સાપેક્ષમાં સ્થાન સદિશ. ત્યાર પછી આના આપણે શું કહ્યું? સદિશ આર એઓ કણ એનો નિર્દેશ પ્રેમ ઓની સાપેક્ષમાં સ્થાન સદિશ. અને આર એ બી, આર એ બી બરાબર શું લખીશું? કણ એ નો કણ બી ની સાપેક્ષમાં સ્થાન સદિશ. બી ની સાપેક્ષમાં સ્થાન સદિશ. ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી. હવે આકૃતિ પરથી તમે શું લખશો બોલો? તો આકૃતિ પરથી જો લખીએ તો આવું લખાય ને, સદિશ આર એઓ બરાબર સદિશ આર બી ઓ વત્તા સદિશ આર અહીંયા શું લખીશું? એ બી. હવે એક જ નિર્દેશ પ્રેમ છે ને તો આ ઓ ન લખો તો પણ ચાલે. એટલે હું ડાયરેક્ટ આવું લખી દઉં, સદિશ આર એ બરાબર સદિશ આર બી વત્તા સદિશ આર એ બી. નું ટીની સાપેક્ષમાં વિકલન કરો, આપણે વેગ મેળવવાનો છે. નું ટીની સાપેક્ષમાં વિકલન મેળવો કરતા તો ટીની સાપેક્ષમાં વિકલન કરતા ચલો ટીની સાપેક્ષમાં વિકલન કરતો શું લખાય બોલો? ડી બાય ડીટી આર એ બરાબર ડી બાય ડીટી આર બી વત્તા ડી બાય ડીટી આર એ બી. આર એની જગ્યાએ શું લખાશે? અહીંયા વી એ. અહીંયા આર બીની જગ્યાએ શું લખીશું? વી બી વત્તા અહીંયા શું લખીશું? વી એ બી. Therefore VAB
बराबर शू लखाए बोलो वीए माइनस वीबी, वीए बी बराबर शू लखी वीए माइनस वीबी। चलो ख्याल आ गया, तो आना आप क्यों वेग कही सापेक्ष वेग कही, तो हम आना कई रीते वचाय कण बी नो कण ए सापेक्ष में वेग, कण ए सापेक्ष में वेग वी ए बी, बी नो ए सापेक्ष में वेग एट वी ए बी बराबर शू लखीश बोलो सॉरी कण ए नो कण बी सापेक्ष में वेग वी ए बी बराबर शू लख्या तो वी ए माइनस वी बी। तेज प्रमाण कण ए नो कण बी नो कण ए सापेक्ष में वेग केटलो थाय बोलो, तो कण ए सापेक्ष में वेग वी शू लखीश बी ए, वी बी ए बराबर शू लखाय वी बी माइनस वी ए। चलो ख्याल आ गयो, आ रीते तमे लखी शको। तो आने आपणे सापेक्ष वेग कहीशुं, शुं कहीशुं सापेक्ष वेग कहीशुं। हवे जे आ समीकरणो मळ्या ए समीकरणोनी आपणे मर्यादानी वात करी दईए, तो मर्यादा जो आपेला समीकरणोनी मर्यादा तो आटलू याद राखवानुं, आ समीकरणों तमे क्यारे लागू ना पाड़ी सको तो एक क्यारे, तो धारो कि एक पदार्थ चाक गति करतो होय एटले के परिभ्रमण करतो होय, अथवा एक पदार्थ अथवा बन्ने पदार्थ परिभ्रमण करता होय अथवा चाक गति करता होय, त्यारे आ समीकरण लागू पाड़ी शकाय नहीं, सापेक्ष वेग नुं समीकरण लागू पाड़ी शकाय नहीं। बीजू जो प्रकाशना वेगनो नजीक न हो, जो पदार्थनो वेग पर प्रकाशना वेगनो नजीक न हो, जो पदार्थनो वेग ए प्रकाशना वेगनी नजीक न हो, त्यारे आ समीकरण लागू पाड़ी शकाय नहीं, आ समीकरण लागू पाड़ी शकाय नहीं। तो प्रकाशना वेग जेटलो होय त्यारे पण आपणे आ समीकरण लागू पाड़ी शकता नथी, अने बे दरेक निर्देश में एमनो शुं समय समान ना होय, समय जुदो जुदो होय, अथवा जुदा जुदा समय में वेग मापेलो होय, अथवा जुदा जुदा समय में वेग मापेलो होय, त्यारे आ समीकरण लागू पाड़ी शकाय नहीं। तो आम सापेक्ष वेगना समीकरणनी आ शू थई, तो मर्यादाओ थई, शू थई मर्यादाओ थई। तो आम सापेक्ष वेगनो टॉपिक अहीं पूरो थाय छे, અને આ તમારે તૈયાર કરી દેવાનું